નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજરના કે હાલના મુખ્ય સમાચાર પર વાવ તાલુકાના ગામોમાં રણમાં તીડમાં પ્રવેશથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં 26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ રાજસ્થાન જેસલમેરના કેટલાક ગામોમાં તીડના આક્રમણ બાદ હવે વાવના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ફફડાટ ફેલાયો છે વાવના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ફફડાટ ફેલાયો છે સરહદના લોદરાણી અસારા બુકણા ગામોના રણમાં તીડના આક્રમણ બાદ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે 26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળ્યું છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ હતી થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે તેવામાં વાવ તાલુકાના લોદરાણી અસારા બુકણા ગામના રણ વિસ્તારમાં છૂટાછવાયા તીડ જોવા મળતા તંત્રએ 2 દિવસથી થામા નાખ્યા છે ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયા બાદ કેન્દ્રના તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવા છંટકાવ કામગીરી કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે હાલમાં વહીવટીતંત્ર સબ સલામત હોવાનું રાગ આલાપી રહ્યા છે જોકે આ મામલે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપતું નથી જોકે જિલ્લાના ખેતીવાડી વિભાગે તીડ અંગેની માહિતી મળતા ત્વરિત તપાસ હાથ ધરી તેની વિગતો તીડ નિયંત્રણ કચેરીને પાઠવી હતી તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત જોવાય તો તરત જ ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત જ તલાટી સરપંચ મામલતદાર ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે યશપાલસિંહ વાઘેલા સાથે ગુજરાત ન્યૂઝ થરાદ ખાણ ખનીજ વિભાગ અને થાવર આરટીઓ દ્વારા રાત્રિના સમયે તપાસ હાથ ધરી 9 જેટલા ડમ્પર ઝડપી 17 લાખ કરતા પણ વધુ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે તંત્રની આ કામગીરી લો પણ કોઈ બિરદાવી હતી બનાસ નદીમાંથી રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે અને ખનીજ ચોરી થઈ મોટાભાગના ડમ્પર રાજસ્થાનમાં જઈ રહ્યા છે તે બાબતે ધાનેરાના જાગૃત નાગરિક દ્વારા ચેકપોસ્ટ પર લેખિતમાં રજૂઆત કરી હતી તો બીજી તરફ મીડિયાના માધ્યમથી પણ તંત્રને જાણ કરવામાં આવી તંત્રને જાણ કરાતા થાવર આરટીઓ ચેકપોસ્ટ આરટીઓ અધિકારીઓએ ડમ્પર ચાલકો સામે લાલ આંખ કરી હતી અને તપાસ હાથ ધરતા ડમ્પર ચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને રાત્રિના સમયે જો રસ્તો અપનાવી ખનીજ ચોરી કરી રહ્યા હતા ત્યારે ગતરાત્રે થાવર આરટીઓ ચેકપોસ્ટના અધિકારી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ડમ્પર ચાલકોને આ બાબતની માહિતી મળતા તેઓ આજુબાજુની હોટલમાં ડમ્પર ઊભા કરી દીધા અને તંત્રથી બચવાની કોશિશ કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા તપાસ કરી હોટલો પરથી પણ ખનીજ ચોરી કરતા ડમ્પર અને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તમામ ડમ્પર ચાલકોનો અંદાજે 3-17 લાખથી પણ વધુ થશે અને આવનારા સમયમાં પણ આવી જ કામગીરી ચાલુ રહેશે અને ખનીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા અત્યારે મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિને સારું વેતન જરૂરી બન્યું છે ત્યારે દ્વારકા જિલ્લાની ટાટા કંપનીના સોલ્ટ વર્કર્સ વિસ્તારના વર્ષોથી કામ કરતા મજૂરોને યોગ્ય વેતનની માંગો હજુ પૂરી ન થતા તેમણે સૂત્રોચ્ચાર કરી માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે ગુરુગઢ ગામ પાસે ટાટા કંપનીના વિશાળ સોલ્ટ આવેલા છે જ્યાં મીઠું તૈયાર કરવામાં આવે છે અહીં મહત્ત્વની કામગીરીમાં સોલ્ટ વર્કર્સ એરિયાના મજૂરો વર્ષોથી પોતાના પગાર વધારાની માંગ કરી રહ્યા છે તેઓ સમાન કામ વેતન સમાન વેતનની માંગ કરી રહ્યા છે સોલ્ટમાં કામ કરતા ઓપરેટર સહિતના મજૂરોને એક સમાન કામ હોવા છતાં પણ ખૂબ જ ઓછું વેતન મળતું હોવાનો મજૂરોનો આરોપ છે તેઓનું કહેવું છે કે તેઓ જે સોલ્ટ એરિયામાં કામ કરે છે તે જ એરિયામાં કંપની દ્વારા બીજા લોકોને ઊંચા પગાર અને મેડિકલ સહિત સુવિધાઓ આપવામાં આવે છે ટાટા સોલ્ટમાં વર્ષોથી કામ કરતા મજૂરોએ સરખા કામ સરખા વેતનની માંગ સાથે ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ઓખા મંડળ મજૂર સંઘ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો ટાટા કંપનીના સોલ્ટ એરિયામાં કામ કરતા 60 જેટલા મજૂરોને કોન્ટ્રાક્ટર દ્વારા ઓછું વેતન આપવામાં આવી રહ્યું હોય મજૂરોએ વિરોધ નોંધાવ્યો કંપની અન્ય લોકોને 28,000 પગાર અને સુવિધા કંપની આપતી હોય જ્યારે આ લોકોને એ જ કામગીરીના 7,000 આપતી હોય તેમજ કોઈ સુવિધા ન આપતા હોય મજૂરોમાં રોષ જોવા મળ્યો અને સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે મારું નામ મોડવા ધંધા સુમણિયા છે હું ઓખા મંડળ મજૂર સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યો છું અને અત્યારે હાલમાં પિંડારા પંપમેન તરીકે કામ કરું છું
અમારું જ્યારે કંપની પહેલી આ એરિયામાં ત્યારે પંચાયત આગળ બધી જમીન હતી, ત્યારે પંચાયતના સરપંચો આગળ બધા કંપનીવાળા જઈને અને એમ કીધું કે ભાઈ આ પંચાયતની જમીન છે, અમને કંપનીના મીઠાણ સોલ્ટ માટે આપો. એટલે પંચાયત બધાએ પૂછ્યું કે ભાઈ અમને શું મળશે. ત્યારે કંપનીએ એમ કીધું કે ભાઈ તમારા માણસોને બધાને કામે રાખશું અને સરખું રોજગારી આપશું. ત્યારે પંચાયતના બધા સરપંચો એગ્રી થઈને એણે આ જમીન આપી કંપનીઓને. ત્યારે જ્યારે આ કંપની શરૂઆત થઈ ત્યારે ચરકલા સોલ્ટ એરિયાનો એક પંપ હતો, એની પગાર 700 રૂપિયા હતો ને અમારો શરૂઆતનો પગાર 75 રૂપિયા કરીને શરૂઆતથી પાયાથી જ અમારું શોષણ કરી રહી છે. આજની તારીખમાં અમારો પગાર 7000 રૂપિયા છે અને એનો પગાર 28,000 થી 30,000 રૂપિયા છે. એક જ કામગીરી એક જ એરિયામાં આટલો મોટો પગારનો તફાવત. અમારા જેટલા ઓખા મંડળ મજૂર સંઘના કામદારો છે, જેટલા પંપમેનો છે, બ્રાઇનમેન છે, એનો કામગીરી શું છે કે આ કંપની ટાટા કંપની જે રો મટીરિયલ છે મેન એ પૂરું પાડવાનું છે. જો આ કંપની અમે રો મટીરિયલ કંપનીને પૂરું ન પાડીએ તો ટાટા કંપની બંધ થઈ જાય એમ છે. એટલે અમે એના કંપનીના કમાવ દીકરા છીએ. કમાવ દીકરાને જે આટલું બધું શોષણ કરે છે આ શોષણમાંથી અમે કંટાળી ગયા છીએ અને આ શોષણ બંધ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ બધાને. મારું નામ રાજેશભાઈ કલ્યાણભાઈ રાઠોડ છે. હું આ એરિયામાં નોકરી કરું છું ટાટા કંપનીના અને ઓખા મંડળ મજૂર સંઘનો એક સભ્ય છું. પણ ટાટા કંપનીનો એટલો બધો ભેદભાવથી અમે થાકી ગયા છીએ કે ચરકલા પંપ કાયમી છે, અમારો અમારે ચરકલા અને સાંભળાસર બે પંપ કાયમી છે અને અમારા જે બધા છે એ કોન્ટ્રાક્ટમાં છે. તો એટલો બધો તફાવત કરે છે કે અમારો પગાર 6000 છે અને એનો પગાર 30000 છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ઓખા. ગુજરાત વિધાનસભામાં લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે વિવિધ મુદ્દાઓ સાથે જોરદાર રજૂઆત કરીને ગૃહમાં પાક વીમો, સાતલી સિંચાઈ, કલ્પસર, આરોગ્ય, રસ્તાઓ, કાયદો વ્યવસ્થા તેમજ જુદી જુદી બાબતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી. ગુજરાત વિધાનસભામાં અમરેલી જિલ્લાના લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે વિવિધ મુદ્દાઓ સાથે જોરદાર રજૂઆત કરીને ગૃહમાં પાક વીમો, સાતલી ઇંચાઈ, કલ્પસર, આરોગ્ય, રસ્તાઓ, કાયદો વ્યવસ્થા તેમજ જુદી જુદી ધ્યાન રાખીને વિવિધ યોજનાઓ માટે ચર્ચામાં ભાગ લઈને ખેડૂતો માટે ચિંતા કરીને રજૂઆત કરી છે. ત્યારે હાલ કોંગ્રેસના અડીખમ નેતા આકરામ ઇજાદ સાથે સૌને જાણીતા કોંગ્રેસ પ્રદેશ આગેવાન અને લાઠી બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સતત ચિંતા કરતા ધારાસભ્ય ઠુમરે વિવિધ મુદ્દાઓ સાથે વિધાનસભામાં આક્રમક રીતે રજૂઆત કરી હોવાનું વિરજીભાઈ ઠુમર ધારાસભ્યએ જણાવ્યું હતું. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા વોર્ડ નંબર 3માં ઉમેદવારનો વિજય સરસ નીકળ્યો. ભાજપના ઉમેદવાર થયા બિનહરીફ વિજય. જૂનાગઢ મહાનગરની ચૂંટણી 21 જુલાઈના રોજ યોજાનાર છે. ત્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ હોય જેને લઈને વોર્ડ નંબર 3માં ભાજપની પેનલના 4 ઉમેદવારોમાંના એક ઉમેદવારોનું ફોર્મ રદ થયું છે. સાથે વોર્ડ નંબર 3માં સામે પક્ષે બીજા કોઈ ઉમેદવારો ન હોય જેને લઈને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અબ્બાસ કુરેશી સહિત 2 મહિલા ઉમેદવાર, આમ 3 ઉમેદવારો ભાજપમાંથી બિનહરીફ થયા છે. ત્યારે તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું. આ વિજય સરઘસ વોર્ડ નંબર 3ના વિસ્તારોમાં ઉમળકાભેર ફર્યું હતું અને નગરજનોએ વધાવી લીધું હતું. સુખનાથ ચોક ખાતેથી નીકળેલા આ વિજય સરઘસમાં રીબડાથી અનિરુદ્ધસિંહ બાપુ અને ભાજપના પ્રદેશના આગેવાનો સાથે ડેપ્યુટી મેયર ગિરીશ કોટીચા સહિતના ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. આજે અમારી પેનલ બિનહરીફ જીતી છે અને વિજયભાઈ રૂપાણી અમારી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે અમે પૂરેપૂરા કામ કરશું અને પાર્ટીનું બધું કામ કરશું. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અમરેલી રાજુલા નગરપાલિકાના રસ્તાઓના કામો પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના ભરત હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. રાજુલાના મારુતિ ધામ ખાતે સમારોહનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં રાજુલાના શહેરના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજુલાના મારુતિ ધામ એટલે ભગવાન હનુમાન બાપાનું પૌરાણિક મંદિર આવેલું છે. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ભગવાનના દર્શન કરી ભાઈના હસ્તે નગરપાલિકાના રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજુલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તેમની આખી ટીમ હાજર રહી હતી. તેમજ ભાઈશ્રીને રાજુલાના અલગ અલગ સંસ્થાઓ દ્વારા ફુલહાર અને ગુલગસ્તાથી સન્માન પણ કરાયું હતું. પૂજ્ય ભાઈશ્રી દ્વારા સરસ મજાની પ્રવચન કરીને રાજુલાના વિકાસના કામો ઝડપથી થાય અને નગરપાલિકા દ્વારા પાણી, રોડ રસ્તાઓ, ગટર વ્યવસ્થા પણ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે તે બદલ ભાઈશ્રીએ નગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વિરજી શિયાળ સાથે NS ગુજરાત ન્યૂઝ,
રાજુલા. દીકરીના લગ્નમાં મહેમાનોને વૃક્ષોની ભેટ આપીને દીકરીના કર્યાવરમાં વૃક્ષ આપી નવ દંપતીના વરદ હસ્તે વૃક્ષોનું વાવેતર કરાયું હતું. રાજુલા વિસ્તારના રતનસમા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પૂજનીય મુક્તાનંદ બાપુ દીપ પ્રાગટ્ય કરી આયોજનની શોભા વધારી. સંતો મહંતનું શાલ તેમજ ફુલહારથી સર્વજ્ઞાતિના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. તેમજ શહેરીજનો ગ્રામજનો તેમજ સર્વજ્ઞાતિના આગેવાનો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાવવંદના એવં ભાવપૂજન સમારોહમાં સત્તાધારથી વિજય બાપુ પૂજનીય મુક્તાનંદ બાપુ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તેમજ નામી અનામી સંતો મહંતો રાજકીય આગેવાનો વડીલો તેમજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ રાજુલા અને આસપાસના વિસ્તારના બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મારું નામ દેલવાડિયા રિપલકુમાર છગનભાઈ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આજાબ ગામનો વતની છું અને મારે આજે બેનનો પ્રસંગ છે, લગ્ન છે બરાબર, એમાં અમે આમંત્રિત મહેમાનોનો અને ફૂલ કે ઓલો આપણે રોપા આપીને એનું સ્વાગત કરીને એને સંકલ્પ એવો લીધેલો છે કે એક એક રોપા વાવી અને આ સંકલ્પ પૂરો કરી અને વૃક્ષ વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય એવી અમારી ઈચ્છા છે અને અમે બેનને પણ એક વૃક્ષારોપણ ભેટમાં આપેલું છે બરાબર. સોના ચાંદીના દાગીના તો બધા આપી શકે છે પણ એક વૃક્ષ આપી અમે એને સંકલ્પ કરાવ્યો કે વૃક્ષ વાવી અને જેમ બને એમ વૃક્ષ વધવું, વૃક્ષારોપણ થઈ અને આપણી ભારત દેશમાં હરિયાળી વધે એવી અમારી ઈચ્છા છે અને અમારે આમંત્રિત મહેમાનોને બધાને એક એક રોપા આપી અને વધારેમાં વધારે વૃક્ષ વાવે એવી અમારી ઈચ્છા છે. અમારે અહીંયા નેચર યુથ ક્લબ દ્વારા સંકલ્પ ચાલી રહ્યો છે અને એવી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તો એમાં અમે સહભાગી અને મદદગાર થયા અને એવો સંકલ્પ લીધો કે એક એક વૃક્ષ અમે ફરજિયાત વાવશું. વીરજી શિયાળ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજુલા. મોરબી નગરપાલિકાની મળેલી બજેટ બેઠકમાં ભારે હોબાળા વચ્ચે 24 અને 20 ના રેશિયાથી બજેટ મંજૂર થયું અને ભાજપના સભ્યે ચાલુ બોર્ડ બેઠકમાં શર્ટ કાઢીને વિરોધ કરતા ભારે હોબાળો મચ્યો હતો. લોકોને આપવાની થતી માળખાકીય સુવિધા અંગે એક પણ ચર્ચા થયા વગર આશરે 2 કલાક ચાલેલી બજેટ બેઠક પૂર્ણ થઈ હતી અને આ બેઠક મળી ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકાની 4 માસથી બજેટ બેઠક બોર્ડ મળી ન હતી, જે આજે મોરબી નગરપાલિકાની જનરલ બોર્ડની બજેટ બેઠક ચીફ ઓફિસર સાગર રાડિયા અને પ્રમુખ કેતન વિલપરાની હાજરીમાં યોજાઈ, જેમાં સત્તાપક્ષના 25 અને વિપક્ષના 20 સભ્યો હાજર રહ્યા હતા અને આ સભામાં 12 એજન્ડા રજૂ કરવામાં આવ્યા. પ્રથમ એજન્ડાથી જ ભાજપના સુધરાય સભ્ય શહેરાસિંહ જાડેજાએ દરેક એજન્ડાને વિગતવાર બોર્ડ પર લેવા અને તેની ચર્ચા કરવા બાબતે જબરો હોબાળો મચાવ્યો અને પહેલો એજન્ડા પેન્ડિંગ રાખી અને બીજાના બાકીના એજન્ડાને કોંગ્રેસે મતદાન પર લઈ જતા બજેટના સમર્થનમાં 24 અને વિરુદ્ધમાં 20 મત પડ્યા હતા, જ્યારે કોંગ્રેસના એક સભ્ય તટસ્થ રહ્યા હતા અને બહુમતીના જોરે આ બેઠક સફળ રહી હતી. પરંતુ ભાજપના સુધરાય સભ્ય જયરાજસિંહ જાડેજાએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને મોટો હોબાળો મચાવ્યો. એક તબક્કે જ ચાલુ સભામાં શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ જનરલ બોર્ડ બેઠક રદ કરવા માટે માંગણી કરી હતી. આશરે 2 કલાક જેવો સમય આ જનરલ બોર્ડની બેઠકમાં થયો હતો અને બેઠકમાં હોબાળા સિવાય કોઈ જ ચર્ચા થઈ ન હોવાથી સત્તાધારી પક્ષે પોલીસની મદદ માંગી હતી અને પોલીસ સ્ટાફે જયરાજસિંહને પોતાની જગ્યા પર બેસવાનું જણાવતા પોલીસ અને જયરાજસિંહ વચ્ચે ઝકમક સર્જી હતી અને બહુમતીથી જનરલ બોર્ડની બેઠક મંજૂર થઈ હતી. પહેલા પ્રમુખ અને બાદ ચીફ ઓફિસર હોબાળા વચ્ચે સભા પૂર્ણ રીતે જાહેર થઈ નીકળી ગયા હતા. તેમ છતાં સભાખંડમાં હોબાળો ચાલુ રહ્યો હતો. સમગ્ર મોરબી શહેરમાં મોરબી નગરપાલિકા સુપરસીડ થાય છે તેવી હોટ ચર્ચા ચાલી રહી છે, પરંતુ બહુમતીથી બજેટ મંજૂર થતાં આ ચર્ચાનું ખંડન થઈ ગયું છે. શ્રીકાંત પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. એગ્રોકેમિકલ કંપની ધાનુકા એગ્રીટેક લિમિટેડ અને આણંદ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય લાંબી વર્કશોપ સુરક્ષા સંકલ્પનું આયોજન કરાયું હતું. અમદાવાદ ખાતે એગ્રોકેમિકલ કંપની ધાનુકા એગ્રીટેક લિમિટેડ અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક દિવસીય વર્કશોપ સુરક્ષા સંકલ્પનું આયોજન કર્યું, જેમાં ભારતીય ખેડૂતોને એક નવી વિદેશી જીવાત ફોલ આર્મી વોર્મના જોખમોનો સામનો કેવી રીતે કરવામાં આવે તે સમજાવવામાં આવ્યું, જેને લઈને એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. મકાઈના પાક પર હુમલો કરતી આક્રમક જીવાત ફોલ આર્મી વોર્મે ગયા વર્ષે દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં પાકને ઘણું નુકસાન કર્યું હતું. આ જીવાત કર્ણાટકમાં સૌપ્રથમ વખત જોવા મળી હતી અને ક્રમશઃ કેટલાક અન્ય રાજ્યોમાં પણ તે ફેલાઈ હતી. ખેડૂતો, વૈજ્ઞાનિકો અને નીતિ ઘડનારાઓ માટે તે હજી પણ ગંભીર અને ચિંતાજનક બાબત ગણવામાં આવે છે. તેને ધ્યાનમાં લઈને આ વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં વૈજ્ઞાનિકો, ચોક્કસ વિષયના નિષ્ણાંતો,
ખેડૂતો, વિતરકો, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ વગેરેમાંથી આવેલા લોકોએ આ સમસ્યા અને જંતુજીવાતનો સામનો કરવા માટે શ્રેષ્ઠ એગ્રોકેમિકલ અંગે ચર્ચા કરી. આણંદ કૃષિ યુનિવર્સિટી અને ધાનુકા એગ્રીટેક દ્વારા હાથ ધરાયેલી આ પ્રકારની પહેલને આવકારવામાં આવી. ધાનુકા એગ્રીટેક નવીન પગલાં લે છે અને કૃષિ પદ્ધતિઓમાં સુધારો લાવી ખેડૂતોને મદદરૂપ થાય છે. તે માટે આ પ્રકારની વર્કશોપ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાના અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના આશયોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ભારત સરકાર કૃષિ અને ખેડૂતોની કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ધાનુકા એગ્રીટેક પણ હંમેશા પાકની ઉપજ વધારવાનો સુસંગત ઉકેલ લાવવાની સાથે કૃષિ સમાજને મદદરૂપ થાય તેમજ ફોલ આર્મી વોર્મ એક એવું ગંભીર જોખમ છે જેણે ગયા વર્ષે ખેડૂતોની સખત મહેનતનો નાશ કર્યો હતો. આ જીવાતનો ખૂબ જ ઝડપીથી વધારો થાય હોવાથી તેની નુકસાનકારક અસરો અને તેની સામે લડવા અંગે સંબંધિત હિસ્સેદારોને શિક્ષિત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું હોવાથી સમગ્ર ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાંથી આ પ્રકારની વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજ કા આયોજન હમારે દેશ મેં પિછલે સાલ અગસ્ત કે અંદર એક નય કીડે કા પ્રકોપ હુઆ જિસકો ફાલ આર્મી વાર્મ કે નામ સે જાના જાતા હૈ. યે કીડા હિન્દુસ્તાન મેં લેટિન અમેરિકા ઓર અફ્રીકા સે ટ્રેવલ હોકે આયા ઓર સબસે પહેલે ઇસકા અટેક પિછલે સાલ કર્ણાટક મેં દેખા ગયા. ઓર યે નોક્ટર્નલ કીડા જૈસે રાત કો નિકલતા હૈ ઓર બહોત તેજી સે ખાતા હૈ. અગર યે કીડા લગ જાય તો આપ સમજીએ કે પૂરા કા પૂરા આપકા જો મેઝ કા ભુટ્ટા હૈ વો ખતમ હો જાતા હૈ. યુનિવર્સિટીઝ ડિપાર્ટમેન્ટ કે લોગો કો સબકે સાથ મિલકર હમને આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે સાથ મિલકર આનંદ મેં કાર્યક્રમ રખા હૈ જહાં પે ગુજરાત કે ખેડૂત ભાઈ ડીલર યુનિવર્સિટી કે વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કે વૈજ્ઞાનિક યે સબ લોગ ભાગ લેંગે ઓર હમને જો પિછલે એક સાલ મેં ઇસ કીડે કો કંટ્રોલ કરને કે લીએ ઇસ કીડે કો મેનેજ કરને કે લીએ જો કામ કિયા હૈ ઓર ભારત સરકાર કે કૃષિ મંત્રાલય ને इसके लिए तीन प्रोडक्ट अडहोक रिकमेंड करे हैं क्योंकि इस कीड़े की वजह से इस फसल को काफ़ी नुकसान हुआ है और हमारे खास तौर से साउथ और वेस्ट जोन के किसानों का बहुत नुकसान हुआ. यहाँ तक कि ये नॉर्थ ईस्ट की जो स्टेट्स हैं वहाँ पे भी ये कीड़ा पहुँच चुका है. देखिए हमारी कंपनी किसानों की आमदनी दुगनी करने के लिए बहुत प्रयासरत है. इसके ऊपर हम पाँच ही बात करते हैं मुद्दे. हमारे किसान को ज्ञान नहीं मिल रहा. दूसरी बात है पानी. तो पानी के लिए हम सरकार का धन्यवाद करते हैं. हमारे माननीय प्रधानमंत्री जी ने नया जल शक्ति मंत्रालय बनाया और उम्मीद है कि आज जितने भी इरिगेशन के प्रोजेक्ट रुके हुए हैं ये जितने भी कानून हैं एसेंशियल कमोडिटी एक्ट APMC एक्ट ये जो भी रेस्ट्रिक्शंस हैं इन सबको खत्म कर देना चाहिए और जो फ्री ट्रेड है एग्रीकल्चर में भी हमको फ्री ट्रेड अलाउ करना चाहिए. जहाँ किसान की मर्जी है जब मर्जी है वो जहाँ अपना प्रोडक्ट कहीं भी बेच सकता है. संजीव कुमार राजपूत, NS गुजरात न्यूज, अहमदाबाद. तो हाल ना बुलेटिन में बस आटलू ज बधु माहिती अने समाचार माटे जोता रहो NS गुजरात न्यूज. नमस्कार.